नमस्कार समग्र शिक्षा पाठक ब्लॉक कोऑर्डिनेटर एआरएनवी राधनपुर बालक मजामन बालक आज आपने पर्यावरण विषय ऊपर अभ्यास करवानो छे। पर्यावरण विषय ऊपर जानो छो तमे शांतिपूर्ण अने स्वस्थ जीवन जीवा माटे स्वच्छ पर्यावरण खूब जरूरी छे। पर्यावरण नी अंदर आज आपणे हवा अने पानी नु प्रदूषण विषे अभ्यास करवानो छे। जे पदार्थो हवा ने प्रदूषित करे छे तेने वायु प्रदूषको कहेवामां आवे छे। शु कहेवामां आवे छे? वायु प्रदूषको। वायु चित्र बताओ तेना द्वारा तमे समझी सकसो। आ जुओ बाळक आना आधारे तमे समझी सकसो के हवामां प्रदूषण कई रीते फैलाय छे। जो વાહનોના ધુમાડા દ્વારા ભઠ્ઠીમાં આગ લાગવાથી જે ધુમાડો નીકળે છે વાયુ નીકળે છે તેના દ્વારા પ્રાણીઓના ઉચ્છવાસથી કારખાનાઓમાંથી જે ધુમાડા નીકળે છે તે તેમજ કચરામાંના જીવાણુઓથી પણ હવામાં પ્રદૂષણ ફેલાય છે। આ સિવાય પણ હવામાં પ્રદૂષણ એવું નથી કે ફક્ત વાહનોમાંથી નીકળતા ધુમાડા દ્વારા જ હવામાં પ્રદૂષણ ફેલાય છે। હવામાં પ્રદૂષણ જંગલની આગ જ્વાળામુખી દ્વારા પણ હવામાં પ્રદૂષણ ફેલાય છે। આ હવાનું પ્રદૂષણ માનવ સૃષ્ટિને ઘણું નુકસાન પહોંચાડે છે। માનવને ફેફસાની બીમારી દમ આફણ જેવા રોગો માનવીને થાય છે। આ સિવાય પણ હવામાં ઉડતા ધૂળના રજકણો એ શ્વાસોશ્વાસની ક્રિયામાં જ્યારે આપણે અંદર લઈએ છીએ ત્યારે તેના દ્વારા આપણને શરદી ખાંસી ઉધરસ જેવા રોગો થાય છે। હવાના પ્રદૂષણમાં અમુક વાયુઓનું મિશ્રણ હોય છે જેમ કે વાયુઓ જોવા જઈએ તો જેમ કે વાયુઓ નાઇટ્રસ ઓક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ બેન્ઝો પાયરીન કાર્બન ડાયોક્સાઇડ એન્ડ નો સમાવેશ થાય છે। આ વાયુઓ દ્વારા હવામાં પ્રદૂષણ ફેલાય છે। હવે તમે જોયું કે આપણે વાયુ પ્રદૂષકની વ્યાખ્યા જોઈ, હવાના પ્રદૂષણ કઈ કઈ રીતે ફેલાય છે તે જોયું, હવાના પ્રદૂષણથી માનવને કેટલું નુકસાન થાય છે એ જોયું। તો હવે આપણે આ હવાનું પ્રદૂષણ કઈ રીતે અટકાવી શકાય છે તેના વિશે આપણે અભ્યાસ કરી લઈએ। તો હવાનું પ્રદૂષણ અટકાવવા માટે સૌ પ્રથમ આપણે શું કરવું જોઈએ? વૃક્ષો વાવવા જોઈએ। શું કરવું જોઈએ? વૃક્ષો વાવવા। આ સિવાય પણ પર્યાવરણ જાગૃતિ અભિયાન ચલાવવું વાહનમાં પીયુસી નો અમલ કરાવવો આ સિવાય પણ બીજા આપણે ઘણા
पगला लाई सकिए छे जेना थकी हवानु प्रदूषण आपणे अटकावी सकिए छे। जे रीते हवानु प्रदूषण आपणे जोवा मळी रह्युं छे ए ज रीते पाणीनुं प्रदूषण पण आपणे जोवा मळी रह्युं छे। तो हवे आपणे पाणी प्रदूषण विशे एनो अभ्यास करीशुं। पाणी प्रदूषण હું તમને બાળકો એક ચિત્ર બતાવું જેના થકી તમે સમજી શકશો કે પાણીનું પ્રદૂષણ કઈ કઈ રીતે થાય છે। જુઓ બાળકો આ ચિત્રનો અભ્યાસ કરો જેના થકી તમને સમજવા મળશે કે પાણીનું પ્રદૂષણ આપણને કઈ કઈ રીતે જોવા મળી રહ્યું છે। એક તો વાસણ માજવાથી કચરો ઠાલવવાથી कपड़ा धोवाथी ढोर ने नड़ावाथी मन मूत्र ठालवाथी कारखाना द्वारा पण आपणे पाणीनुं प्रदूषण थतुं जोवा मळी रह्युं छे। आ ए चित्रमां बतावे ए ज रीते आपणे गणेशनी के कोई बीजी मूर्ति तळाव नदीओमां ज्यारे विसर्जन करीए छीए तेना द्वारा पण पाणीनुं प्रदूषण थाय छे। जे रीते पाणीनुं प्रदूषण જોવા મળી રહ્યું છે એના થકી માનવીને ઘણા નુકસાન પણ થતું જોવા મળી રહ્યું છે। હવા પ્રદૂષણથી માનવીને જે રીતે બીમારીઓ થાય છે એવી જ રીતે પાણી પ્રદૂષણથી પણ માનવીને અનેક બીમારીનો ભોગ બનવું પડે છે જેમાં ચામડીના રોગો ઝાડા ઉલટી આંખની બીમારી આ પ્રકારની બીમારીઓ માનવીને થતી જોવા મળી રહી છે। જે રીતે હવા પ્રદૂષણને અટકાવવા માટે આપણે ઘણા પગલા ભર્યા છે એવી જ રીતે પાણી પ્રદૂષણને અટકાવવા માટે પણ આપણે કેટલાક પગલા ભરીએ છીએ જેમાં પાણીનું વિવેકપૂર્ણ ઉપયોગ કરવો કારખાનામાંથી જે ગંદુ પાણી નીકળે છે તેને ચોખ્ખું કરીને નદી તળાવમાં છોડવા। આ સિવાય પણ જ્યાં ગંદુ પાણી એકઠું થયું હોય ત્યાં જંતુનાશક દવાનો છંટકાવ કરીને પણ આપણે પાણી પ્રદૂષણને અટકાવી શકીએ છીએ। તો બાળકો આજે આપણે પર્યાવરણ વિશેનો હવા અને પાણીના પ્રદૂષણથી આપણને કેટલું નુકસાન થાય છે આપણે કઈ રીતે એને અટકાવી શકીએ છીએ તેના વિશેનો અભ્યાસ કર્યો। હવે આપણે ત્રીજા એક મુદ્દા વિશે એનો અભ્યાસ કરીશું કે જેનું નામ છે વનસ્પતિની ઉપયોગિતા। વનસ્પતિની ઉપયોગિતા તો બાળકો તમે જાણો છો વનસ્પતિઓ વિશે તમે ઘરથી માંડીને શાળા સુધી જ્યારે અભ્યાસ કરવા માટે આવો છો ત્યારે રસ્તામાં તેમજ ઘર શાળાના મેદાનમાં તમને ઘણી બધી વનસ્પતિ જોવા મળતી હશે। આ વનસ્પતિઓ ત્રણ પ્રકાર એમાં એક છે છોડ બે છે શ્રુપ અને ત્રણ છે વૃક્ષ। વનસ્પતિ આપણને ઘણી રીતે ઉપયોગી બને છે એક છે એની ઉપયોગિતા પહેલું છે વરસાદ લાવવામાં વનસ્પતિનો ખૂબ મહત્વનો ફાળો રહેલો છે। જેટલા પણ વૃક્ષો વધુ આવશે એટલો વરસાદ આપણને સારા પ્રમાણમાં મળી રહે છે। બીજું છે જમીનનું ધોવાણ થતું અટકાવે છે। ત્રીજું છે
रणने आगळ वधतुं अटकावे छे। आ सिवाय पण वनस्पतिना घणा बधा उपयोगो छे, जेम के वनस्पति दवा बनावामां पण उपयोगी छे। अमुक वनस्पति जेम के ऐळोसी छे, आकड़ो छे, तुलसी छे, लीमडानो मोर छे, एनाथी आपणे दवा बनाई शकीए छीए। वनस्पति आपणने शुद्ध हवा पूरी पाड़े छे। आ सिवाय पण वनस्पति आपणने लाकड़ो आपे छे अने ई लाकड़ाथी कागळ बनावाय छे। आ रीते जुदी जुदी रीते वनस्पति आपणने उपयोगमां आवे छे। हवे आपणे बाळको एक बीजा एक मुद्दा विषे चर्चा करीशु, जेनु नाम छे प्राणियोनी रक्षक। सु प्राणियोनु रक्षक रक्षण। हाँ बाळक, तमे जाणो छो प्राणियो विषे, केटला प्राणियो आपणने दूध आपे छे अने कुदरती खातर पण आपे छे, जेम के गाय भेंस। तो કેટલાક પ્રાણીઓ ભાર વહન કરવામાં તેમજ સવારી કરવામાં આપણને ઉપયોગી નીવડે છે, જેમ કે ઘોડો, બળદ, ઊંટ વગેરે। તો કેટલાક પ્રાણીઓ વાતાવરણને શુદ્ધ રાખવા માટે ઉપયોગી બને છે, જેમ કે મૃત પશુ પક્ષી કે ઢોર કે કોઈ પણ મરી ગયું હોય ત્યારે એને માંસ એનો ખોરાક તરીકે ઉપયોગમાં લઈ એની ગંદકી દૂર કરે છે। તો આ રીતે ઘણી રીતે પ્રાણીઓ આપણને ઉપયોગમાં આવે છે। પર્યાવરણમાં જે રીતે હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, ધ્વનિનું પ્રદૂષણ, ભૂમિનું પ્રદૂષણ, વૃક્ષો કપાતા જાય છે, આ બધી જે નુકસાનકારક બાબતો આપણે જે જોઈ રહ્યા છીએ એના થકી પ્રાણીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે। तो आ प्राणियोनी संख्या मर्यादित रहे, वधुने वधु प्राणियो जीवित रहे ए माटे आपणे प्राणियोनु रक्षण करवू पड़े। तो आपणे रक्षण कई रीते करी शकीए? एक तो स्वच्छ रहेठाण एने पूरु पाड़वू जोईए, बारे मास एने योग्य वातावरण मळी रहे ए रीते एनु रहेठाण चोख्खू होवू जोईए। આ સિવાય પણ એને ચોખ્ખું પાણી અને સંતુલિત આહાર મળી રહેવો જોઈએ। આ સિવાય પણ જે કોઈ પ્રાણીને નાની મોટી ઈજાઓ થઈ હોય તો ઈ ઈજાઓની સારવાર તાત્કાલિક થવી જોઈએ। આ સિવાય પણ કોઈ પ્રાણીને કોઈ વ્યક્તિ દ્વારા નુકસાન પહોંચાડવામાં આવતું હોય તો તેને રોકવો જોઈએ। આ રીતે આપણે નાના નાના પગલા ભરવાથી પ્રાણીઓનું આપણે રક્ષણ કરી શકીએ છીએ અને પ્રાણીઓની સંખ્યામાં આપણે વધારો કરી શકીએ છીએ। તો બાળકો, આજે આપણે પર્યાવરણ વિષયમાં ચાર મુદ્દાઓ વિશે અભ્યાસ કર્યો, એના ટૂંકમાં હું તમને જણાવું કે હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, વનસ્પતિની ઉપયોગીતા અને પ્રાણીનું રક્ષણ। તો બાળકો, અત્યારે જે આપણે અભ્યાસ કર્યો છે એના વિશે હું તમને બે કે ત્રણ પ્રશ્નો પૂછું જેનો તમારે જવાબ આપવાનો છે, બરાબર છે ને બાળકો? હા, પ્રશ્ન એક, જે પદાર્થો હવાને પ્રદૂષિત કરે છે તેને શું કહે છે? હા વિપુલ બોલો। હા વિપુલ નો જવાબ સાચો છે, જે પદાર્થો હવાને પ્રદૂષિત કરે છે તેને વાયુ પ્રદૂષકો કહે છે। સરસ, બીજો પ્રશ્ન, પાણી પ્રદૂષણ થી આપણને કયા કયા રોગો થાય છે? હા નીલક બોલ। હા,
नीलम नो जवाब साचो छे। पानी प्रदूषण थी आपणे झाड़ा उल्टी कोलेरो कमड़ो वगैरह जेवा रोगो थाय छे। सरस। बीजो एक प्रश्न, वनस्पति ने कोई पर बे उपयोगिता जनावो। हाँ नरेश बोल। हाँ नरेश नो जवाब साचो छे। वनस्पति ने बे उपयोगिता एमने कही, एक वरसाद लावामां खूब उपयोगी छे, बीजो वनस्पति थी दवा बनावाय छे। सरस। चलो हवे एक बीजो प्रश्न पूछी लो, भार वहन करनारा कोई पण बे प्राणीना नाम आपो। हाँ चंद्रिका बोल। हाँ चंद्रिका नो जवाब साचो छे। भार वहन करनारा बे प्राणीना नाम चंद्रिका बोली, जेमा एक छे ऊंट बीजो छे घोड़ो। ओके तो बाळको आजे आपणे पर्यावरण विषयमां हवानुं प्रदूषण, पाणीनुं प्रदूषण, वनस्पतिनी उपयोगिता अने प्राणीओनुं रक्षण विषे अभ्यास कर्यो। हवे पछी आपणे नेक्स्ट समयमां बीजा एक विषय पर अभ्यास करीशुं। ओके।